નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 આસપાસ એટલે પર્યાવરણમાં આપણે અગાઉ પાઠ જોયો હતો સુનિતા અવકાશમાં, જે આપણે હજી ઘણું બધું શીખવાનું બાકી છે. તો અગાઉ આપણે જે વિડિયોમાં ઘણી બધી માહિતી મેળવી, અવકાશ વિશે માહિતી મેળવી, સુનિતા વિલિયમ્સ કોણ હતા એમના વિશે પણ પરિચય મેળવ્યો, ત્યારબાદ આપણે પૃથ્વી વિશે ઘણી બધી વિસ્તૃતમાં સમજૂતી મેળવી, ત્યારબાદ આપણે મેં તમને ગુરુત્વાકર્ષણ બળ વિશે પણ સમજૂતી આપી હતી કે પૃથ્વી ગોળ હોવા છતાં આપણે કેમ નીચે પડી જતા નથી. તો ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે નીચે પડી જતા નથી. અને ગુરુત્વાકર્ષણ બળ વિશે મેં તમને ચુંબકના ઉદાહરણ દ્વારા સમજૂતી આપી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં આજે આગળ ઘણું બધું શીખવાનું છે. હવે તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 100 ઉપર તમે જુઓ. હવે સુનિતા વિલિયમ્સ સાથે વાત. જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે એમની સાથે કેટલીક વાતો થઈ હતી, તો એ વાત આપણા પાઠ્યપુસ્તકમાં આપી છે. તો સુનિતા વિલિયમ્સ જ્યારે ભારત આવ્યા ત્યારે ઉમંગ અને પુષ્પો જેવા હજારો બાળકોને એમણે મળવાનો મોકો મળ્યો. એ બધા બાળકો સાથે એમણે ઘણી બધી વાતચીત કરી, એમના પ્રશ્નોના સારી રીતે જવાબ આપ્યા. સુનિતા વિલિયમ્સ એમની વાતમાં કહે છે કે મારી જે મિત્ર છે કલ્પના ચાવલા, એમને પણ ભારત આવવું હતું અને તમારા જેવા બાળકોને મળવું હતું, પરંતુ કલ્પનાનું સ્વપ્ન અધૂરું રહી ગયું, જે સ્વપ્ન હું પૂરું કરવા માટે આવી છું. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં કલ્પના ચાવલા વિશે માહિતી આપી હતી કે કલ્પના ચાવલા એ આપણા ભારતીય પ્રથમ મહિલા અવકાશયાત્રી છે, જે આપણા માટે ગર્વની વાત છે. પરંતુ એક દુર્ઘટનામાં કલ્પના ચાવલાનું અવસાન થઈ જાય છે. હવે તમને એક પ્રશ્ન એ થશે કે ભારતના પ્રથમ એવા વ્યક્તિ કોણ છે જેમણે અંતરિક્ષમાં પગ મૂક્યો હતો? તો જેમનું નામ છે રાકેશ શર્મા. રાકેશ શર્મા એ આપણા ભારતના પ્રથમ એવા વ્યક્તિ છે જેમણે સૌ પ્રથમવાર અંતરિક્ષમાં પગ મૂક્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સુનિતા સાથેની આટલી વાતચીત તો જાણી લીધી છે, આપણા પાઠ્યપુસ્તકમાં છે, તમે તમારું પાઠ્યપુસ્તક ખોલીને બેઠા છો. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 101 ઉપર જુઓ, સુનિતાના અવકાશયાનના અનુભવો. હવે સુનિતા વિલિયમ્સને એમ પૂછવામાં આવ્યું કે એમના અવકાશયાનમાં એમને કેવા કેવા અનુભવો થયા, જે સુનિતા વિલિયમ્સે આપણને કહ્યું છે કે એમના અવકાશયાનમાં એમને કેવા અનુભવો થયા. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે અમે અવકાશયાનમાં, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં મેં એક અવકાશયાનનું ચિત્ર પણ દોર્યું છે, જે આપણે વારંવાર પાઠમાં શબ્દ આવે છે ને અવકાશયાન, મેં તમને અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે અવકાશયાન એટલે અવકાશમાં જવા માટેનું એક પ્રકારનું સાધન કે વાહન. તમે એરોપ્લેન જોયું હશે, વિમાન આકાશમાં ઉડતા જુઓ છો ને, જે હવાઈ માર્ગે જાય છે. આપણે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય સમુદ્ર પાર કરીને, તો એ હવાઈ માર્ગે આપણે વિમાનમાં જવું પડે છે. એમ અવકાશમાં જવા માટે આ એક પ્રકારનું જે વાહન છે જેને અવકાશયાન કહેવામાં આવે છે. સુનિતા વિલિયમ્સ આ અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા અને અવકાશયાનના અંદર જે એમના અનુભવો છે એના વિશેની વાત કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અવકાશયાન આ પ્રકારનું હોય છે અને એની અંદર એમને કેવા કેવા અનુભવો થયા એની વાત છે. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે અવકાશયાનના અંદર અમે એક છેડેથી બીજા છેડે આસાનીથી જઈ શકતા હતા, અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા, તરતા રહેવું પડ્યું. તમે વિચારો કેમ આવું થઈ શકે, કઈ રીતે આવું બને? તો મેં તમને ગુરુત્વાકર્ષણ વિશે વાત કરી હતી કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળના કારણે દરેક વસ્તુ પૃથ્વી તરફ સતત આકર્ષાયેલી રહે છે, જ્યારે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી, ત્યાં ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીમાં આપણે એક જગ્યાએ બેસી શકતા નથી, તરતા જ રહીએ છીએ, આપણા પગ સ્થિર થઈ શકતા નથી. હવે સુનિતા વિલિયમ્સ એમનો બીજો એક અનુભવ કહે છે કે ત્યાં અમે પાણી પણ એક જગ્યાએ સ્થિર રહેતું નથી, પાણી ટીપા સ્વરૂપે તરે છે, જેમ ટીપા હોય ને એમ ટીપા સ્વરૂપે તરે છે. અમારે પીવું હોય તો એ ટીપાને પીવું પડે. બીજું કે અમારે મોઢું ધોવું હોય તો કોઈ ટિશ્યુ પેપર કાગળ લઈ અને એ ટીપા વડે એને પલાળીએ, ત્યારબાદ અમે એનાથી મોઢું લૂછીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વી પર આપણે પાણી ડોલમાં ભરીએ, કંઈ ડોલમાંને ડોલમાં સ્થિર રહે છે, એ કંઈ ડોલમાંથી હવામાં તરતું નથી પાણી. તમે જોયું છે ક્યારે આપણી પૃથ્વી પર આવી રીતે તમે ડોલમાં કે ટબમાં પાણી ભરો તો ત્યાંને ત્યાં સ્થિર રહે છે, એ ડોલમાંથી બહાર નથી આવી જતું કે હવામાં તરતું નથી. જ્યારે અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ નથી, જેથી એ પાણી ટીપા સ્વરૂપે તરે છે. સુનિતા વિલિયમ્સ બીજો એમનો એક અનુભવ એ પણ કહે છે કે અમે ખોરાક પણ અલગ રીતે
દેખાઈએ છીએ મજાની વાત તો એ છે કે ડાઇનિંગ ટેબલની ફરતે જ્યારે અમે બેઠા હોઈએ ત્યારે ખોરાકના પેકેટ પકડવા માટે અમારે દોડવું પડે કારણ કે ખોરાકના પેકેટ પણ હવામાં તરતા જ હોય છે બીજો એમનો અનુભવમાં એ પણ કહે છે કે અમારે અવકાશયાનમાં કાસ્કાનો ઉપયોગ કરવાની જરૂર જ નથી પડતી જે આપણે માઠું વરાવીએ ને અહીંયા આપણે કાસ્કાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે અવકાશયાનમાં કાસ્કાની જરૂર જ નથી પડતી કારણ કે એમના વાળ ઊભા જ રહે છે સુનિતા વિલિયમ્સના વાળ કેવા હોય છે અવકાશયાનમાં ઊભા હોય છે કેમ ઊભા હોય છે તો ગુરુત્વાકર્ષણ બળના કારણે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી એટલે ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરીમાં એ વાળ હવામાં ઊભા જ હોય છે સુનિતા વિલિયમ્સ એમના બીજા અનુભવમાં કહે છે કે અમે અવકાશયાનમાં ચાલી શકીએ નહીં અમારે એક જગ્યાએ સ્થિર રહેવા માટે પોતાના શરીરને બાંધવું પડે છે અવકાશયાનમાં હંમેશા અમે તરતા જ રહીએ છીએ હવે સુનિતા વિલિયમ્સ પોતાના ઘણા બધા અનુભવો આપણને કહે છે અહીં પાઠ્યપુસ્તકમાં હવે વિદ્યાર્થી મિત્રો હું તમને બીજી એક વાત કરવા માગું છું કે અંતરિક્ષ યાત્રીનો ખાસ પ્રકારનો પોશાક જે આપણા પાઠ્યપુસ્તકમાં જોઈએ એટલે તમે પાઠ્યપુસ્તકમાં અત્યારે એ ના જોશો તમે અહીં વિડીયોમાં જ ધ્યાન આપો તો મેં અહીં તમને વિસ્તૃત માહિતી તમે મેળવી શકો અંતરિક્ષ યાત્રી માટે એ માટે ચિત્ર દોર્યું છે અંતરિક્ષ યાત્રીનું અને એ પણ એમના ખાસ પ્રકારના પોશાક સાથે હવે તમે ડૉક્ટર અને વકીલને એમના ખાસ પોશાકમાં જોયા હશે બરાબર ને એમ અંતરિક્ષ યાત્રીને પણ એક વિશિષ્ટ પ્રકારનો પોશાક હોય છે જે તેમને ઠંડી રેડિયેશન અને અવકાશના ઓછા દબાણથી બચાવે છે અવકાશ યાત્રીઓનો જે આ પોશાક છે એને સ્પેસ સૂટ કહેવામાં આવે છે અંતરિક્ષ યાત્રી જ્યારે અવકાશની જગ્યા પર હોય એટલે કે સ્પેસ શટલના બહાર હોય ત્યારે આ જે સ્પેસ સૂટ છે એ એમને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે એમને ઓક્સિજન પૂરું પાડે છે તમે જોઈ શકો છો એ પોશાકમાં બધી સુવિધા હોય છે જેમાં એમને ઓક્સિજન પણ પૂરું પાડવામાં આવે છે બીજું એ કે સ્પેસ વોક્સ કરતી વખતે એમને પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અવકાશમાં નાના ધૂળના રચકણોથી અંતરિક્ષ યાત્રી ઘાયલ ના થાય એ માટે આ સ્પેસ સૂટ એમને રક્ષણ કરે છે તો અંતરિક્ષ યાત્રીનો જે આ પોશાક છે જે વિશિષ્ટ પ્રકારનો છે જે એમને ઘણી બધી રીતે ઉપયોગી છે ઘણી બધી રીતે એમને રક્ષણ પણ પૂરું પાડે છે હવે વિદ્યાર્થી મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ પાના નંબર 102 ઉપર કેટલાક ફોટોગ્રાફ્સ આપ્યા છે તમે જોઈ શકો છો અને એના નીચે તારીખો લખી છે તો આ કઈ કઈ તારીખોએ શું બન્યું કઈ રીતે બન્યું જે તમારે લખવાનું છે તમે ચિત્રો જોઈ શકો છો આ પ્રથમ ચિત્ર છે બીજું ચિત્ર છે આ ત્રીજું ચિત્ર ચોથું અને પાંચમું કુલ 5 ચિત્રો આપ્યા છે અને દરેક ચિત્રોની નીચે તારીખો લખી છે તો એ તારીખે શું બન્યું અને કઈ રીતે બન્યું આ બધી વિગતો તમારે લખવાની છે જે હું તમને હવે સમજાવું તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 102 ઉપર જુઓ જે ફોટોગ્રાફ્સ આપ્યા છે તમારે ફોટોગ્રાફ્સ જોવાના છે અને બોર્ડ સામે પણ ધ્યાન આપવાનું છે હું તમને જેમ જેમ સમજૂતી આપીશ તેમ તમારે ફોટોગ્રાફ્સ પણ જોવાના છે હવે તમે પહેલો ફોટોગ્રાફ જુઓ અમે ઉપડ્યા નીચે તારીખ લખી છે અને લખ્યું છે અમે ઉપડ્યા 9/12/2006 તમે અહીં જોઈ શકો છો ચિત્ર નંબર 1 9/12/2006 એટલે અવકાશયાને ઉડાન ભરી સુનિતા વિલિયમ્સ જે અવકાશયાનમાં બેઠા હતા એ અવકાશયાને 9/12/2006 ના રોજ ઉડાન ભરી ત્યારબાદ તમે બીજું ચિત્ર જુઓ 11/12/2006 નું અમારા પગ જમીન પર રહેતા નથી નીચે લખ્યું છે અહીં તમે જુઓ ચિત્ર નંબર 2 11/12/2006 ના રોજ અવકાશયાનમાં પહોંચેલા જે અવકાશયાન પર ગુરુત્વાકર્ષણ બળ ન હોવાના કારણે એમના પગ જમીનના ડેલા નથી તેઓ અવકાશયાનમાં જ તરવા લાગ્યા ત્રીજું ચિત્ર જુઓ 11/12/2006 નું અવકાશયાનમાં તરતા તરતા જ તેમણે ભોજન કર્યું તમારા ચિત્રમાં તમે જુઓ કે ભોજન કરવા બેઠા છે અવકાશ યાત્રીઓ અને નીચે લખ્યું છે કે આ ખોરાક ક્યાં ઉડે છે તો જુઓ 11/12/2006 ના રોજનો ફોટો જેમાં અવકાશયાનમાં તરતા તરતા જ તેમણે ભોજન કર્યું ત્યાર પછી જુઓ 13/12/2006 ફોટોગ્રાફ્સના નીચે તારીખ છે સુનિતાના વાળ ઊભા થઈ ગયા છે છતાં પણ કામમાં મુશ્કેલી પડતી નથી તમે તમારા પાઠ્યપુસ્તકમાં ફોટો જુઓ અને એમાં તમે જોઈ શકો છો કે સુનિતા વિલિયમ્સના જે વાળ છે એ બધા ઊભા થઈ ગયા છે ગુરુત્વાકર્ષણ બળ નથી એના કારણે
છતાં પણ સુનિતા વિલિયમ્સને કામ કરવામાં મુશ્કેલી પડતી નથી. ત્યાર પછી છેલ્લું ચિત્ર છે પાંચમા નંબરનું. 16/12/2006 તારીખ છે અને લખ્યું છે સુનિતા અવકાશયાનની બહાર હકીકતમાં અવકાશમાં. વિદ્યાર્થી મિત્રો તમે એ ચિત્ર જોઈ શકો છો જેમાં સુનિતા વિલિયમ્સે સ્પેસ સૂટ પહેર્યું છે. જે મેં તમને અગાઉ સમજૂતી આપી હતી કે અંતરિક્ષ યાત્રીનો એક વિશિષ્ટ પ્રકારનો પોશાક હોય છે, તો જુઓ સુનિતા વિલિયમ્સે પણ એ પોશાક પહેર્યો છે અને હકીકતમાં એ અવકાશની બહાર છે. જ્યારે એમને અવકાશમાં કંઈક સંશોધન કરવાનું હોય છે તો અવકાશયાનની બહાર નીકળવું પડે છે. તો બહાર જ્યારે નીકળે છે ત્યારે સ્પેસ સૂટ પહેરવું જ પડે છે. તો જુઓ સુનિતા વિલિયમ્સે સ્પેસ સૂટ પહેર્યું છે અને અવકાશયાનની બહાર છે, હકીકતમાં અવકાશમાં છે. પહેલાં તો અવકાશયાનના અંદર હોય છે અંતરિક્ષ યાત્રીઓ, પણ જ્યારે એમને સંશોધન કરવાનું હોય છે ત્યારે અવકાશયાનના બહાર નીકળી જાય છે અને બહાર સંશોધન કરે છે. તો હકીકતમાં સુનિતા વિલિયમ્સ અવકાશયાનના બહાર છે. વિદ્યાર્થી મિત્રો મારે તમને એક બીજી પણ વાત કહેવાની છે, જે મેં તમને આ પાઠના શરૂઆતમાં જ કહ્યું હતું સુનિતા વિલિયમ્સના પરિચય વખતે, કે સુનિતા વિલિયમ્સ એ આપણા ભારતીય બીજા મહિલા અવકાશ યાત્રી છે કે જેમને નાસા દ્વારા અવકાશમાં જવાની તક પ્રાપ્ત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો આજે નાસા છે એ અમેરિકન સરકારની અંતરિક્ષ સંસ્થા છે જે અવકાશના સંશોધન સાથે જોડાયેલી છે. નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. હવે જેમ અમેરિકાની જે આ નાસા છે અંતરિક્ષ સંસ્થા, એ જ રીતે આપણા ભારતની પણ અંતરિક્ષ સંસ્થા છે પોતાની, જેનું નામ છે ઇસરો, જેનું મુખ્યાલય છે બેંગ્લોર ખાતે, જ્યાંથી આપણા દેશના અને અન્ય દેશના અવકાશયાનોને અવકાશમાં મોકલવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે ઇસરોની મહત્વની સિદ્ધિની વાત કરીએ તો 2008માં ચંદ્રયાન 1 અને 2019 એટલે કે ગઈ સાલ જ ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આજે આપણે અમેરિકન સંસ્થા જે નાસા અને આપણા ભારતની સંસ્થા ઇસરો વિશેની વાત હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ પાના નંબર 103 ઉપર વર્ગખંડ બન્યો અવકાશયાન. હવે તમે તમારી આંખો બંધ કરો, પાઠ્યપુસ્તક એક બાજુ મૂકી દો. હવે આપણે અવકાશયાનમાં પહોંચ્યા હોય એવો અનુભવ કરવાનો છે. તમે પાઠ્યપુસ્તક મૂકી દો અને આંખો બંધ કરી દો. 10 મિનિટ સુધી તમે આંખો બંધ રાખો અને તમારું જે અવકાશ છે અવકાશયાન છે એ અવકાશમાં પ્રવેશ કરશે. હવે તમે જુઓ તમે એક જગ્યાએ સ્થિર નથી. તમારું પાઠ્યપુસ્તક, તમારી બેગ એ બધું ક્યાં છે તમે ખાલી અનુભવ કરો, કલ્પના કરી જુઓ. તમારી આંખો બંધ જ રાખો અને તમે વિચારો કે તમારો જે વર્ગખંડ છે અવકાશયાન છે અને તમારું પાઠ્યપુસ્તક, તમારી બેગ આ બધું ક્યાં છે એ કલ્પના કરો. તમારા શિક્ષક શું કરે છે, એમનો જોબ ક્યાં છે, તમે કઈ રીતે ખાઓ છો, કઈ રીતે પાણી પીવો છો અને તમે જે દરો ફેંકો છો એ તમારો દરો ક્યાં જાય છે, આવી તમે કલ્પના કરી જુઓ. કેવું લાગ્યું તમને? તમે એક જગ્યાએ બેસવા માટે સક્ષમ હતા? ના, કારણ કે તમે અવકાશયાનમાં હતા અને અવકાશયાનમાં તો ગુરુત્વાકર્ષણ બળ નથી, તો તમે એક જગ્યાએ બેસેલા નહોતા. તમે બધા તરતા હતા, બધા જ વિદ્યાર્થીઓ તમે તરી રહ્યા છો ને. તમારા વાર વિશે તમે શું કહેશો? તમારા વાર ઊભા છે, ગુરુત્વાકર્ષણ બળ નથી એટલે તમારા બધાના વાર ઊભા છે. તમારા શિક્ષક પણ ચોક શોધવા માટે તરી રહ્યા છે અને એમનો ચોક પણ તરે છે ને. ખાવાનું પણ તમે પકડીને ખાઓ છો, દોડીને ખાઓ છો, ઉતરીને ખાઓ છો, બરાબર. પાણી પણ તમે ટીપા સ્વરૂપે પીધું. તમે જે દરો ફેંક્યો એ દરો પણ ઉપરનો ઉપર જ તરતો રહ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જુઓ. હવે તમે આંખો ખોલી દો, હવે પાઠ્યપુસ્તકમાં જુઓ. શું તે આશ્ચર્યજનક નથી? તમે અહીં જુઓ, શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. વિદ્યાર્થી મિત્રો ફરી ગુરુત્વાકર્ષણ બળ વિશેની જ વાત આવી કે
કે જેના કારણે ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી બધી વસ્તુને પોતાના તરફ ખેંચે છે આકર્ષે છે આપણે દોરો ફેંકીએ તો એ પણ આપણા હાથમાં જ પાછો આવે છે અથવા નીચે પડે છે વૃક્ષ ઉપરથી મેં તમને ઉદાહરણ દ્વારા અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું કે વૃક્ષ ઉપરથી ફળ પડે છે તો એ પણ નીચે જ પડે છે ફરી ઉપર જતું નથી આપણે ડોલમાં પાણી ભરીએ છીએ તો એ પણ પાણી ડોલના અંદર જ રહે છે કંઈ હવામાં તરતું નથી તો આ બધું ગુરુત્વાકર્ષણ બળના લીધે થાય છે જે અવકાશમાં થતું નથી કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક વાત એ કેવી હતી કે આપણે પૃથ્વી પરનો જે આ પૃથ્વીને પોતાના તરફ બધી વસ્તુને ખેંચવાનો આકર્ષવાનો જે વિશિષ્ટ ગુણ છે જે ગુરુત્વાકર્ષણ બળ છે જેનાથી આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આપણે કદી આ વિશે વિચાર કર્યો જ નથી શું તમે કદી વિચાર કર્યો કે આવું કેમ થતું હશે નથી વિચાર્યું કારણ કે આપણે આ બધી વસ્તુથી ટેવાઈ ગયા છીએ તો હવે આગળ આપણે જોઈએ સુનિતા વિલિયમ્સ પૃથ્વીની પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી વિચારો તે કેટલું દૂર છે તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કયું શહેર કે નગર છે શોધી કાઢો હવે સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિમી દૂર અવકાશમાં ગઈ હતી તો તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર એટલે કે આપણે જે રહીએ છીએ ત્યાંથી 360 કિમી દૂર કયું શહેર કે નગર આવેલું છે એ આપણે નકશામાં જોઈને શોધી શકીએ છીએ સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ પાઠમાં ઘણું બધું શીખી ગયા છેલ્લે એક બે પ્રશ્નો છે આપણા પાઠ્યપુસ્તકમાં કે સુનિતાના વાઘ કેમ ઊભા રહ્યા હતા તો એનો જવાબ મેં તમને અગાઉ કહી દીધો સુનિતાના જ્યારે અવકાશયાનના અનુભવો કીધા એમાં કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી જેના કારણે સુનિતા વિલિયમ્સના વાઘ એ ઊભા જ રહે છે અને બીજો પ્રશ્ન આપણો એ છે કે પર્વત પરથી જે પાણી આવે છે તો એ પાણી કેમ નીચે આવે છે કેમ ફરી ઉપર જતું નથી એક આ પ્રશ્ન છે તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ કે પર્વતો પરથી પાણી નીચે આવે છે ઉપર જતું નથી તો એ પણ ગુરુત્વાકર્ષણ બળના કારણે જ આવું થાય છે કારણ કે આપણા પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે જેના કારણે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે જ આવે છે તો પાણી પણ પર્વત ઉપરથી નીચે જ આવે છે એ ફરી પાછું ઉપર જતું નથી આ બધું ગુરુત્વાકર્ષણ બળના લીધે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ પાઠમાં ઘણું બધું શીખી ગયા હજી ઘણું બધું શીખવાનું બાકી છે જે આપણે અગાઉના વિડીયોમાં જોઈશું.